વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ ત્રણ વિષય આસપાસની અંદર આપણે જોઈએ છીએ પાઠ નંબર 9, જે આપણે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કર્યો અને હવે આપણે સ્વાપોથીમાં ભણવાનો છે. તો ચાલો પાઠ નંબર 9ની આપણે શરૂઆત કરીએ. તો પાઠ નંબર 9નું નામ છે આવરે વરસાદ. તો ચાલો હવે આપણે આગળ વાંચીએ. પાણી દરેક સજીવની જરૂરિયાત છે, એટલે કે જે પાણી છે આપણા દરેક સજીવોની જરૂરિયાત છે. તેમાં પહેલો પ્રશ્ન, પૃથ્વી પર પાણી ક્યાં ક્યાંથી મળે છે? તો પૃથ્વી પર પાણી દરિયો, નદી, તળાવ, સરોવર, ઝરણું, જળધોધ, વરસાદ વગેરેમાંથી મળે છે. ક્યાં ક્યાંથી મળે છે? તો કે દરિયામાંથી, નદીમાંથી, તળાવમાંથી, સરોવરમાંથી, ઝરણામાંથી, જળધોધમાંથી વગેરે જગ્યાએથી આપણને પાણી મળે છે. બીજો સવાલ, પાણીની જરૂરિયાત કોને કોને હોય છે? તો પાણીની જરૂરિયાત માણસોને, પ્રાણીઓને, પંખીઓને, વનસ્પતિઓને, જીવજંતુઓને હોય છે. એટલે કે દરેક સજીવ વસ્તુ જે છે એમને પાણીની જરૂરિયાત પડતી હોય છે. ત્રણ નંબર, માણસોને પાણી ન મળે તો શું થાય? તો માણસોને પાણી ન મળે તો તેઓ જીવી ન શકે. ચાર નંબર, વૃક્ષોના વિકાસ માટે શું જરૂરી છે? તો વૃક્ષોના વિકાસ માટે પાણી જરૂરી છે. પાંચ નંબર, જો વૃક્ષોને પાણી ન મળે તો શું થાય? જો વૃક્ષોને પાણી ન મળે તો તેઓ કરમાઈ જાય. શું થઈ જાય? તો કે કરમાઈ જાય છે. આપણે જેમ પાઠમાં જોયું હતું કે કેળાના વૃક્ષને પાણી નથી મળતું, તો કેળાનું વૃક્ષ નમી પડે છે. તો વૃક્ષોને પાણી ન મળે તો એ કરમાઈ જાય છે. છ નંબર, આપણા ઘરમાં ઉગેલા છોડને શા માટે નિયમિત પાણી આપવું જોઈએ? તો નિયમિત પાણી આપવાથી જ છોડનો વિકાસ થાય છે, નહીંતર કરમાઈ જાય છે. જો આપણે નિયમિત પાણી ના આપીએ છોડને તો એ શું થઈ જાય? કરમાઈ જાય. સાત નંબર, બધા વૃક્ષોને પાણી પાવા માટે દરિયાના પાણીનો ઉપયોગ થઈ શકે છે. તો એ વાક્ય ખોટું છે કે દરિયાનું પાણી કેવું હોય છે? ખારું હોય છે. તો વૃક્ષોને પાણી પાવા માટે દરિયાના પાણીનો ઉપયોગ થતો નથી. આઠ નંબર, આપણી આસપાસ ઉગતા વૃક્ષો ને પાણી ક્યાંથી મળે છે? તો કે આપણી આસપાસ ઉગતા વૃક્ષોને વરસાદ દ્વારા પાણી મળે છે. ક્યારેક આસપાસ રહેતા લોકો પણ તેમને પાણી પીવડાવે છે. ઉપરાંત જમીનમાં રહેલા ભૂગર્ભ જળમાંથી તેઓ પાણી મેળવે છે. એટલે કે વરસાદ પડે છે ત્યારે જમીનમાં જે પાણીનો સંગ્રહ થાય છે, જમીનની અંદર, એટલે ભૂગર્ભ જળ કહેવાય છે એમને, તો એ પાણીમાંથી પણ વૃક્ષો પોતાનું પાણી મેળવી લેતા હોય છે. નવ નંબર, હાથી પાણી ક્યાંથી મેળવે છે? નદી, તળાવ, સરોવર. બી, ટાંકી. સી, કૂવો. ડંકી. ડી, આપેલા તમામ. તો હાથી જે છે એ નદી, તળાવ અને સરોવરમાંથી પાણી મેળવે છે. તો એમાં આવશે એ. દસ નંબર, બધા જ પ્રાણીઓને આપણે પાણી પાવું જોઈએ, ખરું કે ખોટું? તો બધા જ પ્રાણીઓને આપણે પાણી પાવું ન જોઈએ, કેમ કે ખોટી વાત. સિંહ છે તો તમે શું સિંહને પાણી પાઈ શકવાના છો? વાઘને આપણે પાણી પીવડાવી શકીએ? ના. તો અહીંયા આ વાક્ય ખોટું પડે છે. અગિયાર નંબર, ઘણા પ્રાણીઓને આપણે પાણી આપતા નથી તો તેઓ પાણી ક્યાંથી મેળવે છે? તો જે પ્રાણીઓ કોઈ પાણી આપતું નથી તેઓ પોતાની તરસ છીપાવવા નદી, તળાવ, સરોવર, ઝરણા વગેરેનો સહારો લે છે. ત્યાંથી જાતે જ પાણી પીવે છે. જે પ્રાણીઓને આ જગ્યાએથી પણ પાણી મળતું નથી તેઓ ખુલ્લી ગટરોમાંથી પાણી, ખાબોચિયામાંથી પાણી પીવે છે. એટલે કે જે આપણે પ્રાણીઓને પાણી નથી પાતા એ પાણીઓ ક્યાંથી પોતાની તરસ છીપાવે છે? તો કે સરોવર, તળાવ, નદી, ઝરણામાંથી પોતાની તરસો છીપાવી લેતા હોય છે. બાર નંબર, બધા જ વૃક્ષો અને છોડને આપણે પાણી પાઈએ છીએ. તો આ વાક્ય પણ ખોટું છે, કેમ કે આપણે બધા જ વૃક્ષોને આપણે પાણી પાવા જતા નથી. ખૂબ મોટું જંગલ હોય તો ત્યાં આપણે બધા પાણી પાવા જઈએ છીએ? ના. તો આ વાક્ય કેવું થશે? ખોટું. તેર નંબર, જંગલમાં ઉગતા વૃક્ષો પાણી માટે ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો જંગલમાં જે વૃક્ષો ઉગે છે અને આપણે પાણી પાવા નથી જતા તો એ પાણી ક્યાંથી મેળવે છે? તો કે વરસાદમાંથી મેળવે છે. એટલે ખાલી જગ્યામાં આવશે વરસાદ. ચૌદ નંબર, જંગલમાં ઉગતા વૃક્ષો પાણી માટે વરસાદ પર કેમ આધાર રાખે છે? તો જંગલમાં વૃક્ષોની સંખ્યા વધારે હોય છે. આપણે બધા જ વૃક્ષોને એકસાથે વધારે માત્રામાં પાણી પહોંચાડી શકતા નથી. વરસાદ જ એવો એકમાત્ર સ્ત્રોત છે કે જે એકસાથે અનેક વૃક્ષોને વધારે માત્રામાં પાણી આપી શકે છે.
માટે જંગલમાં ઉગતા વૃક્ષો પાણી માટે વરસાદ પર આધાર રાખે છે. તો જંગલમાં જે વૃક્ષો ઉગે છે એ ખૂબ વધારે માત્રામાં હોય છે, કેમ કે જંગલમાં એક વૃક્ષ હોતું નથી, ઘણા બધા વૃક્ષો ત્યાં જોવા મળે છે. તો એ બધા વૃક્ષોને આપણે એકસાથે પાણી પાઈ શકતા નથી, તો એ બધા પાણી ક્યાંથી મેળવે છે? તો કે વરસાદ પાણીથી મેળવે છે. 15 નંબર, જંગલી પ્રાણીઓ પાણી ક્યાંથી મેળવે છે? તો એ પાણીની ટાંકીમાંથી, બી આજુબાજુ ગામમાં રહેતા લોકો પાસેથી, સી જંગલમાંથી વહેતા નદી ઝરણામાંથી, ડી આપેલા તમામ જગ્યાએથી. તો જંગલી પ્રાણીઓ જે છે આપેલી તમામ જગ્યાઓમાંથી પાણી મેળવી શકતા નથી, એમાં આવશે સી જંગલમાંથી વહેતા નદી અને ઝરણામાંથી એ પાણી મેળવે છે. 16 નંબર, લાંબા સમયથી વૃક્ષોને પાણી ન મળ્યું હોય તો શું થાય? તો લાંબા સમયથી વૃક્ષોને પાણી ન મળ્યું હોય તો પહેલાંના પાંદડા કરમાઈ જાય છે, ધીરે ધીરે તેની ડાળીઓ પણ કરમાઈ જાય છે. એટલે કે લાંબા સમય જો કોઈ વૃક્ષોને પાણી ન મળે તો શું થાય છે? તો કે પાંદડા કરમાઈ જાય અને ડાળીઓ પણ કરમાઈ જાય છે. એટલે આખું વૃક્ષ શું થઈ જાય છે? કરમાઈ જાય છે. 17 નંબર, પક્ષીઓ પીવાનું પાણી ક્યાંથી મેળવે છે? તો આપણી આસપાસ રહેતા પક્ષીઓ આપણી દ્વારા મૂકવામાં પાણીના કુંડામાંથી પાણી મેળવે છે. આ સિવાય પક્ષીઓ નદી, તળાવ, સરોવર, ઝરણામાંથી પાણી મેળવે છે. કેટલાક પક્ષીઓ વરસાદથી ભરેલા ખાબોચિયામાંથી, રસ્તા પર ઢોળાયેલા પાણીમાંથી પણ પાણી મેળવે છે. તો આપણે ઘણીવાર જોઈતા હોય છે તો કબૂતર જે છે એ ઘણીવાર રસ્તામાં જે પાણી હોય એમાંથી પણ ચાંચ વડે પાણી પીતું હોય છે. પછી આપણા ઘર આંગણામાં આપણે જે કુંડા બાંધીએ છીએ એમાંથી પણ પક્ષીઓ પાણી મેળવતા હોય છે. 18 નંબર, પક્ષીઓમાં રહેઠાણની આસપાસ પાણી ન મળે તો તેઓ શું કરતા હશે? તો પક્ષીઓના રહેઠાણની આસપાસ પાણી ન મળે તો પક્ષીઓ શોધમાં ઉડીને દૂર જતા હશે. એટલે કે પાણીની શોધમાં પક્ષીઓ જે છે ઉડીને દૂર જઈ અને પોતાનો પાણીની તરસ છીપાવતા હશે. 19 નંબર, પાણી વગર વૃક્ષોનું શું થાય? તો એ તેઓ મરી જાય છે, બી તેઓ નમી પડે છે, સી તેઓ લીલા થઈ જાય છે, ડી તેઓ પાણી માગે છે. તો વૃક્ષો જે છે એ મરી ના જાય તો શું થાય છે? વૃક્ષોને પાણી ના મળે તો તેઓ નમી પડે છે. તો બી લખીશું જવાબમાં. 20 નંબર, પાણી મળવાથી વૃક્ષોનો દેખાવ બદલાઈ જાય છે, ખરું કે ખોટું? તો આ વાક્ય થશે ખરું, કેમ કે પાણી મળે એટલે વૃક્ષોનો દેખાવ બદલાઈ જતો હોય છે, કેમ કે લીલા થઈ જતા હોય છે. 21 નંબર, વૃક્ષોને પાણી મળવાથી શું થાય? એ તેઓ ડાન્સ કરે છે, બી તેઓ મરી જાય છે, સી તેઓનો રંગ પીળો થઈ જાય છે, ડી તેમનો વિકાસ થાય છે. તો તેઓ ડાન્સ નથી કરતા, તેઓ મરી પણ નથી જતા, તેમનો રંગ પણ પીળો નથી થઈ જતો, પરંતુ તેઓ વિકાસ થાય છે એટલે કે મોટા થાય છે. 22 નંબર, મોટાભાગના છોડ અને વૃક્ષો પાણી માટે ખાલી જગ્યા પર આધાર રાખે છે. મોટાભાગના છોડ અને વૃક્ષો પાણી માટે ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો છોડ અને વૃક્ષો શેના પર આધાર રાખે છે? વરસાદ પર. 23 નંબર, કારણ આપો. પ્રાણીઓ વૃક્ષોને પાણી આપી શકતા નથી, કારણ કે પ્રાણીઓ પોતે પાણી માટે વરસાદ ઉપર કે આપણી પર આધારિત હોય છે, તેથી તેઓ વૃક્ષોને પાણી આપી શકતા નથી. એટલે કે પ્રાણીઓ જે વૃક્ષોમાંથી ફળ લેવું ખાતા હોય છે પરંતુ તેને પાણી આપી નથી શકતા. તો કેમ નથી આપી શકતા? કેમ કે એ પોતે પણ વરસાદ ઉપર આધારિત હોય છે અને આપણે જો એમને પાણી આપીએ તો એ આપણા પર પણ આધારિત હોય છે. 24 નંબર, ખાલી જગ્યા વરસાદ લાવે છે. એ વૃક્ષો, બી નદી, સી ઝરણા, ડી પ્રાણીઓ. તો શું આવશે જવાબમાં? એ વૃક્ષો. આગળ, વાદળો અને વરસાદ. 25 નંબર, વાદળો સફેદ અને કાળા રંગના હોય છે, ખરું કે ખોટું? તો આવશે ખરું, કેમ કે વાદળો સફેદ અને કાળા બંને રંગના જોવા મળે છે. 26 નંબર, વાદળને કારણે વરસાદ વીજળીના કડાકા અને બરફના કરા પડે છે. તો વાદળને કારણે વરસાદ વીજળીના કડાકા અને બરફના કરા પણ પડે છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો આ વાક્ય પણ સાચું છે, કેમ કે વાદળમાંથી જ બધું થાય છે. 27 નંબર, વાદળો ઝડપથી ચાલે છે કે ધીમે ધીમે, શા માટે? તો વાંચીએ જવાબ. વાદળ પવનની ગતિને આધારે ચાલે છે. જો પવનની ગતિ વધારે હોય તો વાદળો ઝડપથી ચાલે છે, અને જો પવનની ગતિ ધીમી હોય તો વાદળો ધીમે ધીમે ચાલે છે. એટલે વાદળોની ઝડપ શેના પર આધારિત છે? તો કે પવનની ગતિ પર આધારિત છે. 28 નંબર,
ક્યારેક વાદળો આકાશમાં ફેલાઈને અલગ અલગ આકાર ધારણ કરે છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો આ વાક્ય સાચું છે. તો આપણે કાવ્ય પણ જોઈ હતી પાઠ્યપુસ્તકમાં, તો આ વાક્ય સાચું છે. 29 નંબર, આકાશમાં વાદળ હંમેશા દેખાય છે, ખરું કે ખોટું? તો આ વાક્ય ખોટું છે, કેમ કે આકાશમાં હંમેશા વાદળ દેખાતા નથી. ક્યારેક જોઈએ આપણે આકાશમાં તો ખાલી આપણને આકાશ જ દેખાતું હોય છે. 30 નંબર, આકાશમાં વાદળો ક્યારે દેખાય છે? તો મોટા ભાગે ચોમાસાની ઋતુમાં વાદળો આકાશમાં દેખાય છે, એટલે કે અત્યારે જોઈએ તો આપણને અત્યારે વાદળો દેખાતા હોય છે ચોમાસાની ઋતુમાં. 31 નંબર, તમે ક્યારે મેઘધનુષ્ય જોયું છે? ખરું કરો, હા કે નામાં. જો તમે મેઘધનુષ્ય જોયું છે તો તમારે હામાં ખરું કરવાનું છે, જો તમે મેઘધનુષ્ય નથી જોયું તો તમારે નામાં ખરું કરવાનું છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? 32 નંબર, મેઘધનુષ્ય ખલજગ્યાની ઋતુમાં જોવા મળે છે. તો મેઘધનુષ્ય આપણને ચોમાસાની ઋતુમાં જોવા મળે છે, તો આપણે ખાલી જગ્યામાં લખીશું ચોમાસામાં. 33 નંબર, વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે? તો આપણે લખવાનું, વરસાદ પડે ત્યારે મને ખૂબ ગમે છે, ગરમીમાંથી રાહત મળે છે, ચારે બાજુ ઠંડક છવાઈ જાય છે, વૃક્ષોનો રંગ બદલાઈ જાય છે, વાતાવરણ ખુશનુમા થઈ જાય છે, જેથી ખૂબ જ મજા આવે છે. એટલે જ્યારે આપણે પહેલો વરસાદ પડતો હોય છે ત્યારે માટીની સુગંધ આવતી હોય છે. કોઈએ સાંભળ્યું પણ હશે આપણે કે માટીની સુગંધ આવે અને આપણે સૂંઘેલું પણ હશે. 34 નંબર, વાદળો સિવાય વરસાદ આવે ત્યારે બીજું શું જોઈ શકાય છે? તો વાદળો સિવાય વરસાદ આવે ત્યારે મેઘધનુષ્ય જોઈ શકાય છે. 35 નંબર, મેઘધનુષ્યમાં કેટલા રંગો હોય છે, કયા કયા? તો મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે. કયા કયા? તો આપણે ટૂંકમાં યાદ રાખવાનું, જાની વાલી પીના રા. તો જા એટલે કે જાંબલી, ની એટલે કે નીલો, વા એટલે વાદળી, લી એટલે લીલો, પી એટલે પીળો, ના એટલે નારંગી, રા એટલે રાતો. તો 7 રંગ મેઘધનુષ્યના કયા કયા થયા? તો જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આ 7 કલર મેઘધનુષમાં આપણને જોવા મળે છે. 36 નંબર, વરસાદની ઋતુમાં વૃક્ષો કેવા દેખાય છે? તો વરસાદની ઋતુમાં વૃક્ષો લીલાછમ દેખાય છે. કેવા દેખાય છે? લીલાછમ, કેમ કે જે વરસાદની ઋતુ ન હોય એ પહેલાં વૃક્ષો કેવા હોય છે કે એના પર ધૂળ હોય છે અને ગંદા થયેલા હોય છે, તો વરસાદ આવે એટલે વૃક્ષો ધોવાઈ જાય એટલે લીલાછમ દેખાય છે. 37 નંબર, વરસાદ પડે ત્યારે શું થાય છે? ટૂંકમાં જણાવો. વરસાદ પડે ત્યારે શું થાય આપણે ટૂંકમાં લખવાનું છે. વરસાદ પડે ત્યારે ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે, વરસાદ પડવાથી વૃક્ષો જીવન બને છે, હવા ચોખ્ખી થાય છે, જમીનમાંથી માટીની સુગંધ આવે છે, દેડકાના અને મોરના અવાજ સંભળાય છે, પ્રાણીઓ અને પંખીઓ આનંદિત થઈ જાય છે, મોર નૃત્ય કરે છે, કોયલના ટહુકા સંભળાય છે, ચારે બાજુ વાતાવરણમાં ઠંડક છવાઈ જાય છે. કે જ્યારે વરસાદ પડે છે એટલે પહેલાં તો બધું ઠંડુ થઈ જાય છે એટલે આપણને ગરમીમાંથી પણ રાહત મળે છે, મોર કળા કરવા લાગે છે, દેડકાઓનો પણ આપણને અવાજ સંભળાવા લાગે છે અને હવા પણ ચોખ્ખી થવા લાગે છે. 38 નંબર, ખૂબ વરસાદ પડે ત્યારે શું થાય છે? તો ખૂબ વરસાદ પડે તો શું થઈ જાય? પહેલાં તો પાણી ભરાઈ જાય, બધે પાણી ભરાય એટલે આપણને નુકસાન થવાનું છે. તો જવાબ વાંચે કે ખૂબ વરસાદ પડે તો બધી જગ્યા પર પાણી ભરાઈ જાય છે, પૂર આવવાની શક્યતા રહે છે, ખેતરમાં પાણી ભરાઈ જાય તેના કારણે પાકને નુકસાની થાય છે અને નદી તળાવ છલકાઈ જાય છે. 39 નંબર, મને ઓળખો અને મારું નામ લખો. આપણને જે વાક્ય આપેલું છે વાક્ય પરથી આપણે એ ઓળખવાનું છે અને જવાબ લખવાના છે. પહેલું, હું જંગલોને ખેતરના વૃક્ષોને પાણીએ પાઉં છું. તો જંગલોને અને ખેતરના વૃક્ષોને પાણી કોણ પાય? તો કે વરસાદ પાય છે. તો આપણે જવાબમાં લખીશું વરસાદ. બીજો નંબર, હું આકાશમાં ફેલાઈને જુદા જુદા આકાર ધારણ કરું છું. તો કોણ છે જુદા જુદા આકાર કોણ ધારણ કરે આકાશમાં? તો કે વાદળ. તો આપણે જવાબમાં લખીશું વાદળ. 3 નંબર, જંગલી પ્રાણીઓ મારા પાસેથી પાણી મેળવી પોતાની તરસ છીપાવે છે. તો નદી અને તળાવમાંથી જે જંગલી પ્રાણીઓ હોય છે એ પોતાની તરસ છીપાવતા હોય છે. 4 નંબર, મારા વગર જીવન શક્ય નથી. તો આપણે કોના વગર ના જીવી શકીએ? તો પાણી વગર. પાણી ના મળે તો માણસ મૃત્યુ પણ પામી શકે છે અને સજીવ કોઈ પણ વસ્તુ લઈએ તો વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ, તો એ લોકોને પાણી ના મળે તો એ પણ મૃત્યુ પામતા હોય છે. 40 નંબર, ઝોડકા જોડો, વિભાગ અ, વિભાગ બ અને જવા.
તો વિભાગોમાં પહેલું આપેલું છે વાદળ, પછી વાદળની સામે આપણે જવાબ ગોતવાનો છે તો એ વરસાદ પર આધારિત, બી સાત રંગ, સી નદી તળાવ ભરાય, ડી જુદા જુદા આકાર ધારણ કરે. તો વાદળ જે છે જુદા જુદા આકાર ધારણ કરે છે, તો આપણે એક નંબરમાં લખીશું ડી. બીજું વરસાદ, તો વરસાદ જે છે નદી તળાવ ભરાઈ જાય છે, એટલે નદી તળાવ ભરાય એ આપણે બે નંબરમાં લખીશું સી. ત્રણ નંબર છોડ, તો છોડ તો આપણે શું આવશે એમાં, વરસાદ પર આધારિત, તો છોડવા જે હોય છે વરસાદ પર આધારિત હોય છે, તો એમાં લખીશું આપણે એ. ચાર નંબર મેઘધનુષ્ય, તો મેઘધનુષ્યમાં સાત રંગ હોય છે, તો બી, તો આપણે ચાર નંબરમાં લખીશું બી. એકતાલીસ નંબર અપુની વાર્તાના આધારે નીચેના પ્રશ્નના જવાબ આપો, એટલે કે અપુની વાર્તા આપણે જોઈએ તો એમાં જે આપણને નીચેના પ્રશ્નો આપેલા છે એના પરથી આપણે વાર્તાના જવાબ આપવાના છે. અહીંયા જે સવાલ આપેલા છે એના આપણે જવાબ આપવાના છે. પહેલું, એમાં કેળાના વૃક્ષો શાથી નમી પડ્યા હતા? તો ઘણા સમયથી વરસાદ ન પડવાને લીધે કેળાના વૃક્ષો નમી પડ્યા હતા. બીજો સવાલ, અપુએ ડોલમાં પાણી ભરીને કેળાના વૃક્ષો પર છાંટ્યું, તો અપુએ તો પોતાની સૂંઢ દ્વારા કેળાના વૃક્ષો પર પાણી આપ્યું હતું, તો અહીંયા ખરું છે કે ખોટું? તો આ વાક્ય ખોટું છે. ત્રણ નંબર કારણ આપો, કેળાના વૃક્ષો જીવંત બની શક્યા, તો કેળાના વૃક્ષો જીવંત બની શક્યા હતા કારણ કે અપુએ નદીમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરીને કેળાના વૃક્ષોમાં નાખ્યું, કેળાના વૃક્ષોને પાણી મળવાથી તેઓ જીવંત બની શક્યા. ચાર નંબર, અપુએ કેળાના વૃક્ષોને શું કહ્યું? તો અપુએ કેળાના વૃક્ષોને કહ્યું, તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો, હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આપીશ. પાંચ નંબર, અપુ અને કેળાના વૃક્ષોની વાર્તા પરથી આપણને શું બોધ મળે છે? અપુ અને કેળાના વૃક્ષની વાર્તા પરથી આપણને બોધ મળે છે કે વૃક્ષો અને વનસ્પતિ આપણને ફળ, શાકભાજી જેવી ઘણી બધી વસ્તુઓ આપે છે, તો આપણે પણ તેમનું જતન કરવું જોઈએ. જતન એટલે કે એમની કાળજી કરવી જોઈએ, તેમને નિયમિત પાણી આપવું જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન અને વરસાદ આપે છે, કે આપણે જે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ તેના દ્વારા મળે છે આપણને ચોખ્ખો, વૃક્ષો દ્વારા. અને વૃક્ષો વાવીએ તો વરસાદ આવે, તો અહીંયા આપણને વૃક્ષો વરસાદ પણ આપે છે. તો આપણને એવો બોધ મળે છે કે વૃક્ષોને આપણે જતન કરવું જોઈએ, કાળજી લેવી જોઈએ. તમારે પ્રવૃત્તિ અને ચર્ચામાં છ સવાલ આપેલા છે, જે સવાલને આપણે ખાલી ચર્ચા જ કરવાની છે, તો આપણે વાંચી લઈએ. શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં? તો એમની ચર્ચા તમારે કરવાની છે. બીજું, શું તમે કોઈ પ્રાણીઓને પાણી પાયું છે? જો હા તો કયું પ્રાણી? એ પણ તમારે ચર્ચા કરવાની છે. ત્રણ નંબર, તમે વાદળો કયા કયા આકારમાં જોયા છે? એ તમારે ચર્ચા કરવાની છે. ચાર નંબર, તમને વરસાદ સમયે કોઈ અગવડ કે મુશ્કેલી પડી છે? વર્ગમાં જણાવો. તો આ ચર્ચા પણ તમારે ઘરે કરવાની છે. પાંચ નંબર, વરસાદ સમયે લોકો કેવી રીતે મુસીબતમાં ફસાય છે? વર્ગમાં ચર્ચા કરો. તો આ ચર્ચા પણ તમારે ઘરે કરવાની રહેશે. છ નંબર, વરસાદ પડે ત્યારે તમે શું કરો છો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો. એટલે વરસાદ પડે ત્યારે તમે શું કરો છો? એ તમારા મિત્ર સાથે તમારે ચર્ચા કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ નવ આપણો અહીંયા સ્વપોથીમાં પણ પૂર્ણ થાય છે. તો આગળના ભાગમાં આપણે નવા પાઠ સાથે મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.